આજે ગોંડલના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ અને ભુવનેશ્વરી પીઠના અધ્યક્ષ એવા ડોક્ટર રવિકૃષ્ણની આજે આપણે મુલાકાત લેવાની છે. આ મંદિર આ પીઠની સાથે સંકળાયેલો ઇતિહાસ ઉપરાંત તેમની ચિત્રકળાની સફર આજે આપણે એમની સાથે જ માણવાની છે. અને મારી સાથે અત્યારે ડોક્ટર રવિકૃષ્ણ ઉપસ્થિત છે. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે તમારી સાથે મુલાકાત કરીને પહેલા તો હું ખૂબ હર્ષ અનુભવું છું. તમને ખાસ એક વાત એ કહેવાની છે કે ડોક્ટર રવિદર્શન એટલે મારા મોટા ભાઈ રવિભાઈ સાથેના મારા સંવાદો અવારનવાર થતા હોય છે અને ફેસબુક યુટ્યુબ વગેરે દ્વારા અમે સતત સંપર્કમાં હોઈએ છીએ, નાતિ ભાઈઓ છીએ. અને ખાસ મંડળને ગૌરવ લેવા જેવી વાત છે કે ભુવનેશ્વરી મંદિર પૂરા ભારતની અંદર બે છે, જેમાંનું એક મંડળની અંદર છે. રવિભાઈ, સૌ પ્રથમ હું આપને પૂછવા માંગુ છું કે આ મંદિરની સ્થાપનાનો વિચાર, એનો બેઝ ક્યાંથી આવ્યો છે અને આની સ્થાપના પાછળનો ઇતિહાસ તમને જણાવો. ભુવનેશ્વરી મંદિરનો ઇતિહાસ બહુ કલરફુલ અને રિચ છે. અમારા જે વડવાઓનો હિસ્ટ્રી આપણે જોઈએ તો 300 વર્ષ ત્યાં જામનગર સ્ટેટની સાથે અમે સંકળાયેલા હતા. એટલે કચ્છથી કાઠિયાવાડનો સફર અમે જામરાવળ સાથે કરેલો હતો. આ ઉપરાંત રાજ પરિવારો સાથે અમારા બહુ જૂના સંબંધો અને તેમના રાજાઓના જે જોડા હતા એમાં મારા ગ્રાન્ડફાધર રાજકોટ, ગોંડલ અને વીરપુર એમ ત્રણ સ્ટેટના પોતે રાજવી હતા. 1904માં એમણે આ જગ્યા મહારાજા ગોંડલ પાસેથી એમણે હાસિલ કરી અને પછી આ એક્વાયર કરી અને એમ સૌથી પ્રથમ એમણે આયુર્વેદિક ફાર્મસી એક રજિસ્ટર્ડ કંપની સ્ટેટ ટાઈમમાં ચાલુ કરી. ત્યારબાદ તેઓ ગોંડલ સ્ટેટના રાજવી તરીકે પોતે એમને બિરુદ મળ્યું અને એપોઇન્ટમેન્ટ મળી. આની સાથોસાથ લગભગ 200 વર્ષ થયા અમારી ભુવનેશ્વરીની દીક્ષા એમના ગુરુ શિષ્ય પરંપરા મુજબ ચાલી આવી છે. અને મારા ગ્રાન્ડફાધરને એમના ગુરુએ રાજના કરી હતી કે જ્યારે તમને કોઈ બી એવી અનુભૂતિ થાય અથવા તો સાક્ષાત્કાર થાય ત્યારે આ ભુવનેશ્વરીનું મંદિરની સ્થાપના કરજો. તો 1940ની આસપાસ એમને માતાજીનો સંકેત મળ્યો અને 1946માં ભુવનેશ્વરી પીઠની સ્થાપના. એક પ્રસંગ ભુવનેશ્વરી પીઠ સાથે જોડાયેલો છે કે મહાત્મા ગાંધીએ પણ આ સ્થાનની મુલાકાત લીધી હતી. એ આખો ઇન્સિડન્સ શું છે એ મારે જાણવું છે. જ્યારે ગાંધીજી, આપ બધા જાણે છે કે ગાંધીજીને તો કાઠિયાવાડમાંથી જ ભણવા મોકલવામાં આવ્યા હતા અને પોતે જ્યારે ડર્બનની અંદર સેટલ થયા અને એમને ડર્બનની અંદર જ્યારે આશ્રમ ચાલુ કર્યો ત્યારે ગાંધીજીને ગોંડલ મહારાજા અહીંયાથી ડોનેશન મોકલાવતા અને મારા ગ્રાન્ડફાધર દવાઓ મોકલાવતા આશ્રમમાં એમના બધા ફ્રી ડિસ્ટ્રીબ્યુશનમાં. એટલે જ્યારે ગાંધીજી 1915માં ડર્બન છોડીને પરમેનન્ટ જ્યારે ઇન્ડિયા આવ્યા ત્યારે સૌ પ્રથમ ગોંડલ હતો. આપ જોઈ શકો છો અહીંયા આપણે ગાંધીજી અને એમના ફેમિલીનું આખું ફોટોગ્રાફ છે. આ બે જ ફોટોગ્રાફ છે, એક અહીંયા છે ને એક આપણું પાર્લામેન્ટમાં આ ફોટો મોજુદ છે. અને એજીને આપણે અહીંથી દવાઓ ક્યાં મળશે ત્યારે જ્યારે મંગલ ગાંધીજીને ગર્ભમાં આશીર્વાદ થયા. 1915નો ફોટો છે. સૌથી પહેલા મંગલ આવ્યા એમનો આભાર વ્યક્ત કરવા માટે અને એમણે એમની ઈચ્છા એવી જતાવી કે હવે હું નોન વાયોલન્ટ મૂવમેન્ટ ચાલુ કરું છું. અને એ પણ એની ઘોષણા ના, એટલે એમને ઈચ્છા વ્યક્ત કરી કે મારો ઉદ્દેશ્ય હવે આ છે. એવા સમયે મારા ગ્રાન્ડફાધર કે જે પ્રખર સંસ્કૃત પંડિત હતા એમણે શીઘ્ર કવિ હતા એટલે એમણે મહાત્મા નામનું એક કાવ્ય રચના કરી અને એ કાવ્ય 1915 27 જાન્યુઆરીએ મહારાજા સાહેબની હાજરીમાં ગાંધીજીને અર્પણ કરી અને એક રિસેપ્શન પણ થાય. એટલે આ
ઉપરાંત હું જોઈ શકું છું કે બહુ જ બધા સર્ટિફિકેટ્સ અહીંયા છે. આ વિશે મને તમે થોડું રાજવૈદ પોતે હતા જ્યારે મને જાણ હતા અને આયુર્વેદના પણ બહુ જ્ઞાન જાણકાર હતા. એમનું 7000 ગ્રંથોની પ્રાઇવેટ લાઇબ્રેરી હતી. જે અત્યારે હાલ એમણે 1960s આયુર્વેદ યુનિવર્સિટી જ્યારે સ્થપાણી જામનગર ત્યારે એમને ત્યાં ડોનેટ કરી દીધી. હજી પણ આપ જોઈ શકો છો અહીંયા ઘણા બધા મેન્યુસ્ક્રિપ્ટ્સ છે. તો એવા ત્યાં એટલું એમનું બહુ નામ હતું, પ્રતિષ્ઠિત હતા. એટલે ફોરેનની બધા જે યુનિવર્સિટીઓ છે એમણે આ ડિગ્રીઓ એમને એના ઓનર કરી છે. અને આપ જોઈ શકો છો કે અલગ અલગ અહીંયા યંત્રો પહેલાં આ યંત્રો વિશેની કંઈ માહિતી અથવા કંઈ ખ્યાલ હોય કે પર્ટિક્યુલર યંત્ર છે એ કઈ વસ્તુ માટે કે કઈ વિધિ માટે કામ કરે છે એવું તો પણ ખ્યાલ નથી. પણ આપણે યંત્રને જ્યારે પુનઃપૂર્વક કરે તો શ્રી યંત્રથી માંડીને ગણપતિ યંત્ર, શક્તિ યંત્ર, શિવ યંત્ર, જે તંત્ર વિદ્યાના જે પુસ્તકો જે મેનુસ્ક્રિપ્ટ હતા જે અત્યારે આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં છે, જે લેફ્ટ ઓવર અમારી પાસે મેનુસ્ક્રિપ્ટ છે એને મેં અહીંયા ડિસ્પ્લે કરી દીધું છે. જો ઇટ ઇઝ વેરી સિક્રેટ. હા, હવે આપણે આ એવી યુનિક જગ્યાએ આવી પહોંચ્યા છીએ કે જ્યાં ચારે તરફ ફક્ત ને ફક્ત એક્સપ્રેસિવ પેઇન્ટિંગ્સ આપને જોવા મળશે. દરેક પેઇન્ટિંગ કંઈક કહે છે, એની પોતાની એક આગવી રજૂઆત છે અને દરેક પેઇન્ટિંગનો પોતાનો એક ભાવ છે. આપ જોઈ શકો છો કે મારી પાસે પાછળ એક લાર્જ પેઇન્ટિંગ છે જેમાં ભુવનેશ્વરી માતાજીનો દિવ્ય દરબાર છે. રવિભાઈ, આ પેઇન્ટિંગ વિશે આપ જરા અમારા વ્યુઅર્સને બતાવો કે કઈ રીતની ભવ્યતા પેઇન્ટિંગની અંદર છે એ છતકાયેલી છે. જે ભાઈ, આ પેઇન્ટિંગનું એક્સપ્લેનેશન કરતા પહેલા હું આનો ઇતિહાસ તરફ તમને લઈ જઈશ ચોક્કસ. કારણ કે કોઈ બી વસ્તુને સમજવા માટે પહેલા એનું મૂળ અથવા તો એનું સીડ, તો આ સીડ ક્યાંથી ફૂટ્યું. કારણ કે હું તો એક મેડિકલ ફિલ્ડમાંથી આવેલો વ્યક્તિ છું. હોમિયોપેથી મેં સ્ટડી કર્યું છે, આયુર્વેદ તો વ્યવસાય કરીએ છીએ, એટલે એનામાં એમાંથી આ એકદમ વિપરીત કોન્ટ્રાડિક્ટરી સબ્જેક્ટ છે. નાનપણથી જ આર્ટ સાથે આપણે એમ કહીએ કે જન્મથી જ આપણે ઘણી વખત અમુક વસ્તુ સાથે કનેક્ટેડ હોઈએ છીએ, તો આર્ટ સાથે હું કનેક્ટેડ હતો નાનપણથી જ. સ્કૂલમાં પણ મને આર્ટ જે મારો સબ્જેક્ટ હતો એ સૌથી ફેવરેટ હતો. તો નાનપણથી આર્ટ, પછી ટ્રાવેલ, એ બધું જે આપણે મ્યુઝિયમમાં જોવા, એ બધું જે વસ્તુઓ હતી ને એનો એક શોખ હતો. અને આપણે નાનપણમાં કે અત્યારે પણ આપણે જ્યારે બહાર ટ્રાવેલ કરીએ છીએ ત્યારે આપણે આપણા જે સંસ્મરણો છે એ વાગોળતા હોઈએ છીએ. ચોક્કસ. તો મારું જે આ જે આર્ટ છે એ ગેલેરીને સમજવા માટે મારા જે સંસ્મરણો છે એને તમે પહેલા સમજવું પડશે એ વસ્તુ શું છે. બરોબર. એટલે આ દરેક પેઇન્ટિંગ કોઈ ઐતિહાસિક પાત્રને તો દર્શાવે છે, સાથોસાથ તમારી ટ્રાવેલ જર્નીના સ્થળોને પણ. એટલે મારું આ આર્ટ ગેલેરીનું નામ જ છે જર્ની ઓફ લાઈફ ઓન કેનવાસ, અને આનું શીર્ષક છે પેઇન્ટેડ બાયોગ્રાફી. લોકો સામાન્ય રીતે પોતાની જે આત્મકથા છે એ લખતા હોય છે, બુક પબ્લિશ કરતા હોય છે, પણ મેં મારી આત્મકથા છે એને પેઇન્ટ કરી છે. એટલે કઈ રીતે એ તમે એક એક પેઇન્ટિંગ જ્યારે જોશો એટલે આ પેઇન્ટિંગો જોવા કરતા વાંચવાના છે. એનું જે અમારું જે સ્ક્રિપ્ટ લખાની છે પેઇન્ટિંગ એ વાંચશો તો જ આ પેઇન્ટિંગ તમને સમજવામાં આવશે. એટલે તમને આમ તમને એવું લાગતું હશે કે આ હિન્દુ ધર્મ અને માયથોલોજી ના પેઇન્ટિંગ્સ છે, પણ ખાલી હિન્દુ ધર્મ માયથોલોજીના પેઇન્ટિંગ્સ નથી. આની અંદર ઘણી બધી ચીજો સંકલન કરવામાં આવી છે. એટલે આપણે સામાન્ય બાબતમાં કોઈ બી પિક્ચરનું સીન, ફિલ્મનો સીન છે એ કોરિયોગ્રાફર કરતો હોય છે.
આખો કોરિયોગ્રાફ કરતો હોય છે, એમાં મ્યુઝિક ડિરેક્ટર હોય, પછી સ્ટોરી સ્ક્રિપ્ટ રાઇટર હોય, ફેશન ડિઝાઇનર હોય, તો આ બધી જ વસ્તુ આમાં એક પેઇન્ટિંગ ની અંદર સંકળાવવામાં આવે છે. રવિભાઈ, ખૂબ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન તમે આપણે કીધા. હવે મને ખુદને ઉત્સુકતા છે એ જાણવા માટે કે એ બધા પોઈન્ટ્સ કયા કયા છે. આ પેઇન્ટિંગ થી આપણે શરૂઆત કરીએ, આ ભુવનેશ્વરીના દિવ્ય દરબારથી આપ જણાવશો મને કે આમાં કઈ રીતની રજૂઆત છે. આપણે હિસ્ટ્રી પછી લિટરેચર ઈ જે આપણો જે વારસો છે હિન્દુ ધર્મ પછી અને ભારત વર્ષનો એ બહુ ગુડ છે, બહુ ઊંડાણપૂર્વક છે. આ જે મારી ગેલેરી છે એમાં મહાભારત, રામાયણ અને દેવી ભાગવત એના ઉપરથી ઇન્સ્પાયર થયેલા કેરેક્ટર્સ ને લેવામાં આવ્યા છે. દેવી ભાગવત ની અંદર આખું એક ચેપ્ટર છે મણિદ્વીપ નું, જેમાં ભુવનેશ્વરી શિવ પર બિરાજમાન છે, ભુવનેશ્વર મહાદેવ પર, અને એમના એમના સિંહાસનના ચાર પાયા છે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ઇન્દ્ર. આમ આપણે જોઈએ તો હિન્દુના ચાર, હિન્દુ ધર્મના ચાર ચક્ર છે. એટલે ધીસ ઇઝ અ ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન ઓફ ધ ઇન્ડિયન હિન્દુ રિલિજન. પછી દેવી પોતાના અંગમાંથી ત્રણ દેવીઓ ઉત્પન્ન કરે છે, મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને પાર્વતી, અને ત્રણ દેવતાઓને આ શક્તિઓ પ્રદાન કરે છે, જે દેવી ભાગવત ની અંદર આખું વર્ણન કરવામાં આવ્યું છે. તો અહીંયા વિષ્ણુ અને લક્ષ્મીજીના લગ્ન થાય છે, એનું આ સીન પિક્ચરાઇઝ કરવામાં આવ્યું છે. અને ટ્રાવેલ સ્ટોરી આપણે કહી શકીએ તો ટ્રાવેલ સ્ટોરી માંથી મેં આ મૈસૂરનો પેલેસ પાછળ બેકગ્રાઉન્ડ માં લીધો છે. મૈસૂર પેલેસ નું છે, મૈસૂરના મહારાજાના કુળદેવી ભુવનેશ્વર, એટલે મેં એને એ સ્ટોરીને કોરિલેટ કર્યું છે મારા ચિત્ર સાથે. અને પછી એમાં આખું જે દ્રશ્ય ફર્નિચર ટ્રાવેલ માંથી આખું લેવામાં આવ્યું છે. પછી આ બધું જ્વેલરી તમે જોઈ શકો છો, પૂજાના વાસણ થી માંડીને માઇન્યુટ ડિટેલ્સ ટ્રાવેલ હિસ્ટ્રી કહી શકો, ઘરની અંદર વસ્તુઓમાંથી કહી શકો. પછી ધારો કે ફ્લાવર એરેન્જમેન્ટ છે તો એ ચેલ્સી ફ્લાવર શો લંડનમાં જે દર વર્ષે હું જાઉં ત્યારે હું જોવા જાઉં છું, તો એ મને બહુ ગમે છે. મારા સંસ્મરણો સાથે પણ આ બધી વસ્તુઓ રિલેટ કરે છે. એટલે આવી રીતે એક એક પેઇન્ટિંગ નું કમ્પોઝિશન બરોબર છે. આપણે આગળ બીજી પેઇન્ટિંગ્સ પણ જોઈ છે, જે રીતે આ પેઇન્ટિંગ વિશે આપણે લક્ષ્મીજીને તો આપણે પ્રિન્ટમાં પછી કેલેન્ડર્સ માં બેઠેલા જોયા છે, પણ આ ટાઈપના લક્ષ્મી ક્યારેય કોઈ નહીં જોયા. કારણ કે જે મેં આપને કીધું કે મારી જે શૈલી છે એ પ્રમાણે મારી ટ્રાવેલ સ્ટોરી છે, તો આનો બેકગ્રાઉન્ડ લક્ષ્મી વિલાસ પેલેસમાંથી લેવામાં આવ્યો છે બરોડાથી. આખું આઉટફિટ છે એ મારા ગ્રાન્ડમધરનું પહેરાવવામાં આવ્યું છે માતાજીને. પછી આ જે સિંહાસન છે એ નેપાળનું સર્પ સિંહાસન છે, એટલે આપણે એને વિષ્ણુના પત્ની તરીકે પણ ઓળખીએ છીએ, એટલે એ વસ્તુને મેં અહીંયા ઉપયોગ કરેલો છે. અને મારી આ શાલ છે એ મારા ગ્રાન્ડફાધરની છે, જે 1942માં એમને લાહોરમાં પહેરાવવામાં આવી હતી. તો આ હિસ્ટોરિક વસ્તુ, પોશાકો, લોકેશન, પછી સિંહાસન અને બેકગ્રાઉન્ડ, એ આખું ક્યાંક ને ક્યાંક આપણને ટ્રાવેલ સ્ટોરીમાંથી મળીએ છીએ. ઇવન ફ્રેમ તમે જોશો તો આ દશમાં દશાવતારના એક એક મોટિવ્સ રાજસ્થાની શૈલીમાં પેઇન્ટ કરવામાં આવ્યા છે, એટલે પેઇન્ટિંગને પૂરોપૂરો ન્યાય આપવામાં આવ્યો છે. મારા ખ્યાલ પ્રમાણે આટલું ડિટેલિંગથી બહુ જ ઓછા ચિત્રકારો ભારતમાં આ શકે છે કામ. હા, હું એક પેઇન્ટિંગ પાછળ છ મિનિમમ લાગે છે, કારણ કે એનું લેયર્સ પર લેયર્સ કામ થતું હોય, જે ઓલ્ડ સ્કૂલ ઓફ આર્ટ્સ આપણે કહી શકીએ છીએ. એટલે બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ અને બ્રેઇન સ્ટ્રોમિંગ સેશન હોય છે, કે આપણે આપણા સંસ્મરણોમાંથી એક એક વસ્તુ યાદ કરીને કાઢવી અને પછી એને ઉતારવી. બરોબર છે. પણ રવિભાઈ, હું એક પ્રશ્ન તમને અહીંયા પૂછીશ કે પાત્રો ને તમે કઈ રીતના સિલેક્ટ કરો છો? તમે જ્યારે કોઈ પાત્ર તમારા મગજમાં એ વ્યક્તિ અથવા એ વસ્તુ એ વિષય ક્યારે આવે છે?
થાય કે મારે આ વસ્તુને લઈને. મને એમ છે કે કદાચ આપણે બધા એક ધાર્મિક સ્થળો ઉપર બેઠેલા છીએ, આપ પણ ધાર્મિક સ્થળ સાથે જોડાયેલા છો, એટલે ક્યાંક ને ક્યાંક ઇન્સ્પિરેશન આપણને સ્પિરિચ્યુઅલી મળતું હોય છે. આ ઉપરાંત હું મારા કે પેઇન્ટિંગના ગુરુ રાજા રવિ વર્મા કહી શકું, તો એમણે જે કેરેક્ટર શો પેઇન્ટ કર્યા એના ઉપરથી ઇન્સ્પિરેશન મળે છે, અને એમણે જે પેઇન્ટિંગ શો નથી બનાવ્યા એ કેરેક્ટર્સને પણ હું લઈને ઘણો, ધારો કે મેં રાવણ અને મંદોદરીનું પેઇન્ટિંગ બનાવ્યું છે, ઉર્મિલાજીનું પેઇન્ટિંગ બનાવ્યું છે, મેઘદૂતમ કાવ્ય ઉપરથી પેઇન્ટિંગ બનાવ્યું છે, એટલે એમણે જે પેઇન્ટિંગો નથી બનાવ્યા જે કેરેક્ટર્સ, હા, એ મારી શૈલીમાં પ્રેઝન્ટ. એવું કહી શકે કે રવિ વર્માના જે પેઇન્ટિંગ્સ અધૂરા રહી ગયા છે અથવા જે એમને બનાવવા હતા અને નથી બનાવી શક્યા, એ લેગસીને તમે આગળ વધારી રહ્યા છો? બની પણ શકે, કદાચ મારા મારું નામ એમની સાથે જોડાયેલું છે. બધા બધા લોકો એવું કરે છે કે રવિ દર્શન વ્યાસ કે સરનેમ એવીથી ને નામ પણ, એટલે કદાચ હોય શકે એમના બ્લેસિંગ્સ હોય અને મારા દ્વારા જે એમના અધૂરા કેરેક્ટર્સ છે બદલાઈ ગયું છે. એમના પ્રિન્સિપલ્સ મે યુઝ કર્યા, એટલે એવું ન કહી શકો કે 100% રવિ વર્મા સ્ટાઇલ જ છે, પણ એમના જે પ્રિન્સિપલ્સ હતા કમ્પોઝિશન એ મે ઉપયોગ કર્યા છે. ક્યાંક ને ક્યાંક એ બધું આપની શૈલીઓમાં દેખાઈ આવે છે. હવે આપણે બીજા પેન્ટિંગ્સ તરફ આગળ વધીએ. રવિભાઈ, તમારા કમ્પોઝિશન્સની વિવિધતાઓ વિશે હવે આપણે જાણવું છે. કમ્પોઝિશન, ધારો કે કોઈ પોર્ટ્રેટ આર્ટિસ્ટ હોય તો એ બસ્ટ સાઈઝ કે ફૂલ સાઈઝ પોર્ટ્રેટ કરતા હોય, પણ આ આખું જે છે એમાં ઘણા બધા સબ્જેક્ટ આવરી લેવામાં આવ્યા છે, અને એના માટે એક મલ્ટી ડાયમેન્શનલ વ્યક્તિત્વ અથવા તો તમારી વિચારધારા હોવી બહુ જરૂરી છે. એઝ અ પોઈન્ટ ઓફ વ્યુ ટ્રાવેલ, એટલે ટ્રાવેલ એન્ડ એસ્કેપેટ્સ હોવા જોઈએ, એનું જ્ઞાન હોવું જોઈએ, ડિફરન્ટ કલ્ચર્સ એનું જ્ઞાન હોવું જોઈએ, ફેશન, જ્વેલરી ફેશન ડિઝાઇનિંગ એનું જ્ઞાન હોવું જોઈએ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું જ્ઞાન હોવું જોઈએ, લાઇટ અને ડિરેક્શનની થિયરી એટલે ફિઝિક્સ એનું પણ જ્ઞાન હોવું જોઈએ, તો તમે આખું ઓવરઓલ ટોટલ કમ્પોઝિશન કરી શકો છો. કાઠિયાવાડી કલ્ચર આખું મેં રિપીટ કર્યું છે, પછી એ જ રીતે શ્રીલંકન કલ્ચર છે, મહારાષ્ટ્રીયન કલ્ચર છે, ઓરિએન્ટલ કલ્ચર થાઈલેન્ડ ને એનું કલ્ચર છે, એમ વિવિધ કલ્ચરના પેઇન્ટિંગ્સો અહીંયા બનાવેલા છે, ઇજિપ્શિયન પણ છે. તો અહીંયા કાઠિયાવાડી કલ્ચરને મેં ડિપિક્ટ કર્યું છે. હવે કાઠિયાવાડી કલ્ચર તમે ક્યારે ડિપિક્ટ કરી શકો, તો એવી કઈ જગ્યા? તો બ્યુટિફુલ જસદણનો પેલેસ, આપણો ગાંધી દરબારના ટાઈમનો જે જસદણનો પેલેસ છે એનો રૂમ લેવામાં આવ્યો છે. હવે આને દ્વારિકા સાથે કનેક્ટ કરવામાં આવી છે કે ભાઈ કૃષ્ણની દ્વારિકા બધા એમ કહે છે કે આટલી સુંદર હોઈ શકે છે, તો આ કેવું હશે? તો એને મેં આ બ્યુટીને એ બ્યુટી સાથે કનેક્ટ કર્યો છે અને આખો કમ્પોઝિશન કરવા. રવિભાઈ, અહીંયા આવ્યા પછી મેં બધા જ પેઇન્ટિંગ્સ જોયા, પણ આ પેઇન્ટિંગ થોડું વિશેષ એની તરફ ધ્યાન ખેંચે છે. આ પેઇન્ટિંગ વિશે તમે મને ખાસ જણાવો. મેં જેમ કીધું કે જુદા જુદા કમ્પોઝિશન્સ જુદા જુદી થિયરી પ્રમાણે કમ્પોઝ કરવામાં આવ્યા છે, એટલે કાંઈ એવું યુનિક કેરેક્ટર જ્યારે હું શોધતો હતો તો મને અંદરથી એવી સ્મરણા થઈ કે ઉર્મિલાજીને કોઈ પોર્ટ્રેટ નથી કર્યા,
રામાયણમાં પણ ઉર્મિલાજીનું બહુ ઓછું વર્ણન છે, એટલે પણ એમનો જે કેરેક્ટર છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે રામાયણની અંદર, એમને બહુ એક સેલિયન્ટ રોલ અદા કર્યો છે. તો એમને એમને એમનો આ કેરેક્ટર મેં કમ્પોઝ કર્યો છે. આપ જોઈ શકો છો કે અને મારા જે કમ્પોઝિશન્સ છે એ રવિ વર્માનો પ્રિન્સિપલ હું કહું છું, તો રવિ વર્માનો પ્રિન્સિપલ પ્રમાણે હાવ ભાવ એક્સપ્રેશન જે હતા એ બહુ ઇમ્પોર્ટન્ટ હતા. કે આ ઉર્મિલાજી 14 વર્ષ સુધી સૂતા નહોતા, તો એમનું એક્સપ્રેશન, એમની આંખ શું કહે છે એ મારા માટે, કારણ કે હું ક્યાંય શીખવા નથી. આ બધા જે પેન્ટિંગ્સ આપ જોઈ રહ્યા છો એ હું જાતે શીખો છું, એટલે ધીમે ધીમે જેમ મને અનુભવ મળતો ગયો એમ એમ હું આગળ વધતો ગયો છું. મેં કોઈ ક્લાસીસ નથી કરી રાખ્યો. ઓકે, તો એ બહુ મોટી વાત છે કે ક્લાસીસ નથી કરી, એટલે આ બધું નેચરલી ગોડ ગિફ્ટ છે એમ કહી શકાય. તો અહીંયા ઉર્મિલાજી અને અંધારી રાત એટલે કે કાલ રાત, એટલે એમનું જીવન દર્શાવે છે કે એમનું એમનો અંદરનો જે અંધારો છે એ આ દર્શાવવામાં આવ્યું છે. અને આની પાછળ જે જે લોકેશન લેવામાં આવ્યું છે એ વઢવાણનો હવા મહેલ પેલેસ છે. એ અત્યારે એટલો ખંડેર હાલતમાં છે, પણ એ જે જે સ્થાન છે એને મારી સ્ટોરી સાથે સંકલન કરી અને આને આખું એક યુનિક કેરેક્ટર કરવામાં આવ્યું છે. કે એમની સાડી પણ મારા ગ્રાન્ડમધરને પહેરાવી, એટલે તમે સમજી શકો છો કે એક એક પેઇન્ટિંગ મારી મારા અંગત જીવન સાથે અને મારા ઇમોશન સાથે કેટલા કનેક્ટેડ છે. સાથે ફરી મળીશું, ત્યાં સુધી આપ સૌને મારા જય મહાજય.